हाय फ्रेंड्स, हेल्थ बच्चे में तमारू स्वागत है। आज आप जुशु चाइल्ड हेल्थ एमसीक्यू सीरीज पार्ट 3 बराबर। चलो शुरुआत करिए वीडियो ने। पहला काले में जो कमेंट तमने करवा दीदो, आंसर पूछो तो एम जवाब आ डोर्सी फ्लेक्शन। ये भी मोस्ट टाइम भी क्वेश्चन है, तो छता एक जन की कॉमेंट आई थी बराबर। कॉमेंट करता रहो। क्वेश्चन नंबर 1, विच कंडीशंस गिव द बेबी एन ओल्ड मैन लुक। कि नीचे ने कई परिस्थिति में बेबी वृद्ध मणस जो देखाय, पोस्ट मेच्युरिटी, प्री मेच्युरिटी, लो बर्थ वेट के पीछे आयु जी आर बराबर। तो आनी अंदर आप जवाब शू आ, जो मैं गुजराती भी जोड़ जोड़ लाऊ छू, तो आनी अंदर जवाब आशे आप आयु जी आर कि इंटा यूट्राइन ग्रोथ बराबर रिटार्डेशन्स। एट आ कंडीशन्स में तमने समझाई थी काले कि माता गर्भनी अंदर जरा बाळक होय ने पूरता प्रमाण में ग्रोथ थाय नहीं बराबर, एने आपणे आयुजीआर तरीके ओळखीए छीए। हवे आनी अंदर बीजू पोस्ट मेच्योरिटीमांथी घणा क्वेश्चन्स निकळे छे, तो कि पोस्ट टर्म जे न्यूबोर्न होय, पोस्ट टर्म न्यूबोर्ननी अंदर कया सीम्टम्स जोवा मळे छे? तो पहली वस्तु कि एनी जे स्किन होय ने स्किन ड्राई जोवा मळे। आ लखी नाखजो, आमांथी क्वेश्चन आवी शके छे। स्किन ड्राई अने क्रेक जोवा मळे अने बेबी पर लेनिगो एटले के जे हेर होय ए हेर जोवा मळता नथी बराबर। पछी जे फिंगर नेल्स होय ने एने लॉन्ग जोवा मळे। फिंगर नेल्स शू जोवा मळे? लॉन्ग जोवा मळशे। एनी बॉडी लॉन्ग जोवा मळशे अने थीन जोवा मळशे, अने हेड मोल्डिंग थयेलू होतू नथी बराबर। पछी मेक्रोसोमिया जोवा मळे, डिसमेच्युरिटी जोवा मळे, एने जे फेट होय एनुं वास्टिंग जोवा मळे बराबर। પછી બીજો ખાસ ક્વેશ્ચન આમાં એ પૂછાય છે પોસ્ટ મેચ્યોરિટીમાં કે પીલિંગ સ્કિન જોવા મળે, કેવી પીલિંગ સ્કિન? આ યાદ રાખજો, આમાંથી એક એમસીક્યુ બની શકે છે જેને આપણે ડિસ્ક્વેમેશન્સ કહીએ છીએ। શું કહીએ છીએ? પોસ્ટ ટર્મ બેબીની અંદર ખાસ ડિસ્ક્વેમેશન્સ જોવા મળે છે બરાબર। એને એ ડિસ્ક્વેમેશન શાનું થાય? એપિડર્મિસનું જોવા મળે છે। શાનું? એપિડર્મિસનું બરાબર। આ ખાસ ક્વેશ્ચન્સ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે, ક્લિયર? द प्रीटम इन्फंट्स एल्बो में इजीली ब्रॉट एक्रॉस द चेस्ट विथ नो रजिस्टन्स। के प्रीटम इन्फंट होय एनो एल्बो इजीली छातीना साइड चेस्ट बाजू एक्रॉस थी जाए, एने कई साइन कहवा? सनसेट साइन, स्कार्प साइन, ग्रास्प रिफ्लेक्सिस के टोनिक नेक रिफ्लेक्सिस बराबर। जुओ तो आनी अंदर आप जवाब शू आ? जवाब आवशे स्कार्प साइन। शू आवशे? स्कार्प साइन आनी अंदर आंसर आवशे, क्लियर? સોલ સિરિયાસિસ ઇન ટર્મ ન્યુનિટ, સોલ સિરિયાસિસ ટર્મ ન્યુનિટમાં જોવા મળે છે એબસન્ટ નિયર હિલ ક્યાં જોવા મળશે? એવિડન્ટ ઓવર હિલ ઓનલી, સ્પ્રેડ ઓવર એન્ટાયર ફૂટ, કે પ્રેઝન્ટ ઓનલી ઓન ધ ટો ટિપ્સ? તો ટર્મ ન્યુનિટની અંદર જે પગના તળિયા, સિરિયલ્સ તળિયાની અંદર જે ખાડા જેવો લાગે ને આપણે, એ ક્યાં જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે કે સ્પ્રેડ ઓવર એન્ટાયર ફૂટ, આખા પગ ઉપર એ ફેલાયેલા જોવા મળે છે બરાબર। હવે પ્રીટર્મ અને પોસ્ટર્મની અંદરથી મોસ્ટલી આટલા ક્વેશ્ચન્સ નીકળતા હોય છે, તમારે યાદ રાખવાનું કે મેં તમને કાલ સમજાવ્યું 37 વીક્સ પહેલાં પ્રી મેચ્યોરિટી, 42 પછી પોસ્ટ મેચ્યોરિટી બરાબર। અને ઓલ્ડ મેન લાઈક જોવા મળતું, ધારો કે પેલા મેં એવું કીધું ઓલ્ડ મેન લુક કીધું હતું બરાબર, તો આયુજીઆરમાં જોવા મળે, પણ તમને એવું જ જોવા મળે પોસ્ટમ બીબીમાં। પણ પોસ્ટમ બીબીમાં કેવું હોય? થીન હોય, કેવું? યાદ રાખજો બંનેનો ડિફરન્સ, પોસ્ટમ બીબીમાં થીન અને ઓલ્ડ સ્કિન ઓલ્ડ જોવા મળે, બીબી કેવું થીન અને ઓલ્ડ, પણ હાથે સ્કિન જે સ્કિન હોય ને રિંકલ જોવા મળે બરાબર, અને મોલ્ડિંગ એબસન્ટ જો મેં તમને સિમ્ટમ્સ સમજાયા, આ રીતના ફીચર્સ આપેલા હોય ક્વેશ્ચન્સની અંદર, તો તમારે પોસ્ટમ બેબી કરીને આવવાનું છે બરાબર। ખાલી આયુ જીઆરની અંદર ઓલ્ડ મેન લુક જ હશે, ક્લિયર? દૂધ ઉત્પન્ન થવા માટે સૌથી શક્તિશાળી પ્રેરક કયું છે? એટલે કે સ્ટ્રોંગેસ્ટ સ્ટિમ્યુલેટર લેક્ટેશન્સ, કે લેક્ટેશન્સ માટે પ્રેરક કયું કહેવાય? કોના દ્વારા લેક્ટેશન્સ ઉત્પન્ન થાય છે? તો મેટોક્લોપ્રેમાઇડ, પીપીએચ, બ્રોમોક્રિપ્ટિન, કે પછી સકિંગ બરાબર। હવે જો બ્રેસ્ટ ફીડિંગમાંથી ક્વેશ્ચન હોય છે આપણે બધા જ કવર કરી નાખીએ, તો આની અંદર આપણો જવાબ શું આવશે? સકિંગ। શું આવશે? સકિંગ બરાબર। હવે જે બ્રેસ્ટ ફીડિંગની પ્રોસેસ છે ને, બ્રેસ્ટ ફીડિંગની પ્રોસેસને આપણે શું કહીએ છીએ? લેક્ટેશન। શું કહેવાય? બ્રેસ્ટ ફીડિંગની પ્રોસેસને આપણે શું કહીએ છીએ? લેક્ટેશન્સ બરાબર। અને બેબી જ્યારે સકિંગ કરે તો શું થઈ જાય? કે જે ઓક્સિટોસિન હોય એ ઓક્સિટોસિન ઇન્ક્રીઝ થશે બરાબર, અને એની જોડે જોડે ઓક્સિટોસિનની જોડે જોડે પ્રોલેક્ટિન પણ ઇન્ક્રીઝ થશે। શું થશે?
પ્રોલેક્ટિન પણ ઇન્ક્રીઝ થશે. એ પ્રોલેક્ટિન આપણે શું કહીએ છીએ, મિલ્ક સિક્રીશન્સ રિફ્લેક્સ. આ એક્ઝામમાં બંને પૂછી શકે એવું છે, બરાબર. તમને પૂછે ભાઈ મિલ્ક સિક્રીશન્સ રિફ્લેક્સ કયો, તો પ્રોલેક્ટિન, બરાબર. તમને એમ પૂછે કે ભાઈ મિલ્ક ઇજેક્શન રિફ્લેક્સ અથવા લેટ ડાઉન રિફ્લેક્સ કયો, લેટ ડાઉન રિફ્લેક્સ કયો, તો શું યાદ રાખશો, ઓક્સિટોસિન. શું યાદ રાખશો, ઓક્સિટોસિન. ક્લિયર. બંને એક્ઝામમાં પૂછી શકે એવા ક્વેશ્ચન છે, બરાબર. સિક્રીશન્સ પૂછે તો પ્રોલેક્ટિન, ઇજેક્શન્સ પૂછે અથવા લેટ ડાઉન પૂછે તો ઓક્સિટોસિન. તો પછી બ્રેસ્ટફીડિંગની અંદર મેટરનલ રિફ્લેક્સીસ કયા કયા હોઈ શકે છે, બરાબર. તો એમાં શું થઈ જાય, પ્રોલેક્ટિનનું સિક્રીશન્સ થાય, નિપલ ઇરેક્શન જોવા મળે, લેટ ડાઉન રિફ્લેક્સીસ. આ યાદ રાખજો, ખાસ ત્રણે ત્રણ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. રેફ્રિજરેટર બ્રેસ્ટ મિલ્ક શુડ નોટ બી યુઝ ઇફ ઇટ બિયોન, કે જે બ્રેસ્ટ મિલ્ક હોય રેફ્રિજરેટરમાં રાખેલું હોય તો કેટલા સમય પછી એનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં, 2 વીક, 2 મંથ, 48 કલાક કે પછી 1 વીક, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે, 48 કલાક સુધી આપણે, 48 કલાક પછી રાખી શકાય નહીં, બરાબર. ધારો કે તમને એવું પૂછે કે રૂમ ટેમ્પરેચર તો 6 થી 8 કલાક, 6 થી 8 કલાક સુધી આપણે એને યુઝ કરી શકીએ છીએ, બરાબર. આમ રેફ્રિજરેટરમાં મેક્ઝિમમ 24 અવર જ હોય છે. અને ધારો કે તમને ફ્રીઝરનું પૂછે ને, ફ્રીઝર, ડીપ ફ્રીઝર આવે છે ને, તો એ -20 સેલ્સિયસ ડિગ્રીએ 3 મહિના સુધી તમે રાખી શકો છો, કેટલા. પણ રેફ્રિજરેટરમાં તમે 48 કલાકથી વધારે રાખી શકો ને. આમ 24 કલાક બેસ્ટ આન્સર હોય, પણ આપણે ઓપ્શનમાં આન્સર છે નહીં, 48 કલાક આપણે આપીએ છીએ. બ્રેસ્ટફીડિંગ તો 1/2 કલાકમાં સ્ટાર્ટ કરીએ છીએ. અને મિલ્ક સિક્રીશન્સ માટે કયો હોર્મોન જવાબદાર છે, કોણ પ્રમોટ કરે છે, તો પ્રોલેક્ટિન હોર્મોન. કયો હોર્મોન, પ્રોલેક્ટિન, મિલ્ક સિક્રીશન્સ માટે. ક્લિયર. ઇનિશિએશન ઓફ મિલ્ક સિક્રીશન ઇઝ પ્રમોટેડ બાય, તો કોના દ્વારા મિલ્કનું સિક્રીશન થાય છે, મેં તો તમને કહી દઉં, પ્રોલેક્ટિન હોર્મોન દ્વારા. ફર્સ્ટ ફોર્મ ધ મિલ્ક સિક્રીટેડ બાય ધ બ્રેસ્ટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ 3 ડે ફોલોઈંગ ડિલિવરી ઇઝ કોલ્ડ, બરાબર. જ્યારે ડિલિવરી થઈ જાય એના પહેલાં 3 દિવસમાં જે મિલ્ક આવે એને શું કહીએ છીએ, ટ્રાન્ઝિશનલ મિલ્ક, હાઇન્ડ મિલ્ક, કોલોસ્ટ્રોલ મિલ્ક કે પછી ફોર મિલ્ક, બરાબર. તો આની અંદર આન્સર આવશે કોલોસ્ટ્રમ, બરાબર. હવે જો કોલોસ્ટ્રમ કેવું હોય છે, આ આમાંથી ક્વેશ્ચન બ્રેસ્ટ ફીડિંગમાંથી નીકળે છે, ગોલ્ડન થિક યલો કલરનું હોય છે. કેવું, ગોલ્ડન થિક યલો કલરનું હોય છે. પહેલાં 3 દિવસ આવે છે. આની અંદર કઈ એન્ટીબોડી હોય છે, તો IgA. કઈ હોય છે, IgA. અને પ્રોટીન્સ જોવા મળે છે અને વિટામિન ADEK. શું જોવા મળશે, વિટામિન ADEK. ક્લિયર. આ કોલોસ્ટ્રમની અંદર જોવા મળે છે. હવે ટ્રાન્ઝિશનલ મિલ્કની વાત કરીએ, તો ટ્રાન્ઝિશનલ મિલ્ક ક્યારે સિક્રીટ થાય, કે બે ડિલિવરીના 2 વીક પછી. ક્યારે, ડિલિવરીના 2 અઠવાડિયા પછી ટ્રાન્ઝિશનલ મિલ્ક થતું હોય છે. આની અંદર ઇમ્યુનોગ્લોબ્યુલિન અને જે પ્રોટીન કન્ટેન્ટ હોય એ શું થઈ જાય, ડિક્રીઝ થઈ જાય. જે પહેલાંમાં હતું એ આમાં શું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. અને આની અંદર ફેટ અને સુગર ઇન્ક્રીઝ થશે. શું થશે, ફેટ અને સુગર સમાન ઇન્ક્રીઝ થશે, ટ્રાન્ઝિશનલ મિલ્ક ડિલિવરીના 2 વીક પછી ચાલુ થાય છે. પછી આપણે આવશે ફોર મિલ્ક, બરાબર. ફોર મિલ્કની અંદર શું હોય છે, કે ફોર મિલ્ક છે ને એ શરૂઆત, જ્યારે મિલ્ક આવે એનો શરૂઆતનો ભાગ, મિલ્કની શરૂઆત, એના શરૂઆતનો ભાગ જે સિક્રીટ થાય, બરાબર, જેને આપણે ડાયલ્યુટેડ મિલ્ક કહીએ. કેવું, ડાયલ્યુટેડ મિલ્ક કહીએ, એને આપણે કહીએ છીએ ફોર મિલ્ક. આના કન્ટેન્ટમાં શું હોય, વોટર હોય, પ્રોટીન્સ હોય, સુગર હોય, વિટામિન્સ હોય. અને ફોર મિલ્કથી તમને એવું પૂછી શકે, તો બેબીમાં શું સંતોષાય, તો થ્રસ્ટ. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, શું સંતોષાય, થ્રસ્ટ સંતોષાય છે. હાઇન્ડ મિલ્કથી હંગર, હાઇન્ડ મિલ્કથી શું સંતોષાશે, H4H યાદ રાખવાનું છે, હંગર. કારણ કે આમાં શું હોય છે, હાઇન્ડ અને ફોર બંને અપોઝિટ. ફોર મિલ્ક છે એ બ્રેસ્ટફીડિંગની શરૂઆતમાં, હાઇન્ડ મિલ્ક છે એ બ્રેસ્ટફીડિંગના એન્ડમાં, બરાબર. એન્ડમાં જે આવે એને હાઇન્ડ મિલ્ક કહીએ. અને આના કન્ટેન્ટમાં ફેટ અને એનર્જી વધારે હોય હાઇન્ડમાં, એટલે શું થાય, ભૂખ સંતોષે. એ શું સંતોષે, ભૂખ, બરાબર. આના વગર એક મેચ્યોર મિલ્ક પૂછે છે. મેચ્યોર મિલ્ક કેવું હોય છે, થીન અને વોટરી હોય છે. એના કન્ટેન્ટમાં પ્રોટીન બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. અને આ સેમ જે મેચ્યોર મિલ્ક હોય ને એ ટ્રાન્ઝિશનલ મિલ્કને ફોલો કરે છે. શું કરે છે, ટ્રાન્ઝિશનલ મિલ્કને ફોલો કરે છે.
બરાબર. તમને એવું પૂછે કે કોલોસ્ટ્રમમાં સૌથી વધારે શું હોય? ઓપ્શનમાં બધા પ્રોટીન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, ફેટ આપેલું હોય, તો કોલોસ્ટ્રમમાં પ્રોટીન વધારે હોય અને ઇમ્યુનોગ્લોબિલિન, યાદ રાખજો. બરાબર. અને પછી એમ પૂછે ભાઈ ટ્રાન્ઝિશનલ મિલ્કમાં શું હોય? તો ફેટ અને સુગર વધારે હોય છે. અને ફોરના હાઇન્ડમાં ત્યાં રીતે જ ક્વેશ્ચન નીકળશે. ક્લિયર? તમને એમ પૂછે ભાઈ હ્યુમન અને કાઉ મિલ્કમાં ફરક શું હોય છે? તો આ લખી નાખજો ક્વેશ્ચન, હ્યુમન અને કાઉ મિલ્કમાં ડિફરન્સ શાનો હોય છે? તો એની અંદર પ્રોટીન અને લેક્ટોઝનો ડિફરન્સ હોય છે. શું હોય છે? પ્રોટીન અને લેક્ટોઝનો બંનેમાં ડિફરન્સ હોય છે હ્યુમન અને કાઉ મિલ્કની અંદર. ક્લિયર? ધ એવરેજ એનર્જી વેલ્યુ ઓફ હ્યુમન મિલ્ક ઇઝ, કે હ્યુમન મિલ્કમાંથી એવરેજ એનર્જી કેટલી મળે છે આપણને? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? 70 કિલો કેલરી. બરાબર. હવે જુઓ, તમને હું અમુક જે ઇમ્પોર્ટન્ટ છે કહી દઉં છું. હ્યુમન મિલ્કની અંદર અને કાઉ મિલ્કની અંદર 100 ml માં, બરાબર, 100 ml હોય, 100 ml, તો પ્રોટીન કેટલું મળે? તો 0.9 to 1.2 gram. બરાબર. અને કાઉ મિલ્કમાં 3.5 gram. ક્લિયર? પછી કાર્બોહાઈડ્રેટ 6 થી 7.5 gram હ્યુમનમાં અને 4.5 grams કાઉ મિલ્કમાં. ક્લિયર? પછી કેલરીનું પૂછે તો 75 હ્યુમન મળે, એવરેજ 70, 67 કાઉની અંદર. આ ત્રણ વસ્તુ ખાલી તમે યાદ રાખજો આની અંદર. ક્લિયર? અને તમને એવું પૂછે કે ભાઈ એવું કયું મિલ્ક છે કે જે હ્યુમન મિલ્ક સાથે સેમ છે? તો એ કાઉ મિલ્ક છે. બરાબર. બીજો કોઈ આન્સર આપીને આવતા નહીં એમાં. આની અંદર આપણો આન્સર શું આવશે? 70 કિલો કેલરી. પ્રોસેસ ઓફ શિફ્ટિંગ ઓફ ન્યૂબોર્ન ફ્રોમ બ્રેસ્ટ ફીડિંગ ટુ નોર્મલ ફૂડ, કે બ્રેસ્ટ ફીડિંગ પરથી બેબીના જે નોર્મલ ફૂડ આપણે શિફ્ટ કરીએ એને શું કહેવાય? ટ્રાયલ ફીડિંગ, વિનિંગ, સબસ્ટિટ્યુશન્સ, કે પછી રિપ્લેસમેન્ટ ઓફ ફીડિંગ. બરાબર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે વિનિંગ. વિનિંગ ક્યારે સ્ટાર્ટ કરવાનું હોય છે? તો 6 મહિને આપણે ચાલુ કરતા હોઈએ છીએ અને કન્ટિન્યુ 2 વર્ષ સુધી આપણે રાખતા હોઈએ છીએ. કેટલા? 2 વર્ષ સુધી એને રાખતા હોઈએ છીએ. ક્લિયર? ગુજરાતીમાં છે જ, PDF માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, PDF મળી જશે. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ અ મેજર પ્રોટીન પ્રેઝન્ટ ઇન હ્યુમન મિલ્ક, કે હ્યુમન મિલ્કની અંદર નીચેનામાંથી કયો મેજર પ્રોટીન હોય છે? લેક્ટા આલ્બ્યુમિન, લેક્ટોગ્લોબ્યુલિન, કેસિન, કે પછી લેક્ટોફેરિન. તો આની અંદર આપણો જવાબ શું આવશે? લેક્ટા આલ્બ્યુમિન. શું આવશે? લેક્ટા આલ્બ્યુમિન. અથવા તમે એમ કહી શકો કે ભાઈ હ્યુમન મિલ્કની અંદર વે પ્રોટીન પણ વધારે હોય છે. શું હોય છે? વે પ્રોટીન, જેને લેક્ટા આલ્બ્યુમિન તરીકે ઓળખીએ છીએ. ઓપ્શનમાં વે પ્રોટીન હોય યા લેક્ટા આલ્બ્યુમિન હોય તો તમારે આન્સર આ કરી દેવાનો છે. બરાબર. અથવા લેક્ટોગ્લોબ્યુલિન અને લેક્ટોફેરિન, બરાબર, એ પણ સૌથી વધારે વે પ્રોટીન જોવા મળતો હોય છે. બરાબર. તમને પૂછે કે ભાઈ કાઉઝ મિલ્કની અંદર સૌથી વધારે કયો પ્રોટીન હોય છે? તો કેસિન. શું હોય છે? કેસિન પ્રોટીન સૌથી વધારે હોય છે. બરાબર. ચલો આગળ. વન ઓફ ધ ફોલોઈંગ નર્સિંગ કેર ફોર ક્રેક નિપલ વુડ બી, કે નિપલ ક્રેક થઈ ગઈ હોય તો આપણે નર્સિંગ કેર શું હોવી જોઈએ? એપ્લાય ક્રીમ, કીપિંગ ધ નિપલ કવર વિથ વોર્મ એન્ડ મોસ્ટ પેક, ગિવિંગ ધ બોટલ ફીડ, એક્સપોઝિંગ ધ નિપલ ટુ એર એઝ મચ એઝ પોસિબલ. બરાબર. શું કાળજી લેશો? ગુજરાતી છે, તમે વાંચી લો એકવાર. બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? શક્ય બને તેટલું નિપલને આપણે શું કરવાનું છે? એરની અંદર એક્સપોઝ કરવાનું છે, એટલે ખુલ્લું રાખવાનું છે હવાની અંદર. એટલે આપણો જવાબ રહેશે ડી. તો ક્યારે શક્ય બને આવું? જો પહેલી વસ્તુ ખબર હોય છે, ક્રેક નિપલ થવાના શક્યતા કે રહેલી કે બાળકને જ્યારે બેબીને બરાબર બ્રેસ્ટ ફીડિંગ વખતે એટેચ ના કરી હોય, એટેચમેન્ટ કે જે મુદ્દા છે ને, 4 વળગાડવાના અને 4 લેવાના બ્રેસ્ટ ફીડિંગના IMNCIના પ્રમાણે, તો બાળકને બરાબર પોઝિશન્સને એટેચ ના કરી હોય તો ક્રેક નિપલ થવાની શક્યતા રહે છે. બરાબર. કે લેચિંગ પ્રોપર ના કર્યું હોય, બરાબર, બ્રેસ્ટ ફીડિંગ હંમેશા વધારે પડી ધોવાનું એવોઈડ કરવાનું, આમાં બરાબર સોફ્ટ વોટરથી નહીં ધોવાની, એવોઈડ કરવાનું. જ્યારે બ્રેસ્ટ ફીડિંગ ચાલતું હોય ત્યારે સોફ્ટ વોટરથી એવોઈડ કરવાનું, આ ખાસ યાદ રાખજો. બરાબર. ધ એડવાન્ટેજ ઓફ બ્રેસ્ટ ફીડિંગ ઇન્ક્લુડ, કે એ ફૂલોઈંગ એક્સેપ્ટ, નીચેનામાંથી એક નથી, બ્રેસ્ટ ફીડિંગનો ફાયદો એક નથી, બીજો કયો છે? બરાબર. તો પ્રમોશન્સ ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ઇન્ફેક્શન્સ, ફોસ્ટરિંગ ઇમ્યુન રિસ્પોન્સ, ન્યુટ્રિશનલ ઇમ્બેલેન્સ, કે ઇકોનોમિક એડવાન્ટેજીસ. હવે બ્રેસ્ટ ફીડિંગના ફાયદા તો ઘણા બધા છે. બરાબર.
પણ આ ક્વેશ્ચન્સ પૂછી શકે એટલા માટે લાવ્યું છું. તમને જોતાં જ ખબર પડી જવી જોઈએ કે ભાઈ ઇમ્બેલેન્સ ક્યારે ના થાય, ન્યુટ્રિશન્સ બેલેન્સ કરે, ન્યુટ્રિશન ઇમ્બેલેન્સ ક્યારે ના થાય, બરાબર. અને બ્રેસ્ટ ફીડિંગના તમને ફાયદા તો આવડતા જ હશે. ધ નર્સ શુડ ટીચ ધ ક્લાયન્ટ ધ બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ઓલવેઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ. હવે કેવી કન્ડિશન્સની અંદર નર્સે શીખવવું જોઈએ કે બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ નહીં? માસ્ટાઇટિસ પ્રેગ્નન્સીમાં, ઇન્વર્ટેડ નિપલમાં, કે પછી હર્પીસ જેનેટિલાઇસમાં, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો જવાબ આવશે માસ્ટાઇટિસની કન્ડિશન્સની અંદર આપણે આપવાનું નથી, બરાબર. માસ્ટાઇટિસનો મતલબ શું થઈ જાય કે જે મેમરી ગ્લેન્ડ હોય ને, મેમરી ગ્લેન્ડની અંદર ઇન્ફ્લામેશન્સ લાગે એને આપણે કહીએ છીએ માસ્ટાઇટિસ. હવે કોના કારણે થાય એ પોઝિટિવ ઓર્ગેનિઝમ પણ પૂછી શકે. તો સ્ટેફાઇલોકોકસ ઓરસ, સ્ટેફાઇલોકોકસ ઓરસના કારણે આ જોવા મળતું હોય છે, બરાબર. આની અંદર શું થઈ જાય છે કે એને આ થવાનું કારણ શું હોય છે કે મિલ્ક જે હોય ને, મિલ્ક બ્લોક થવાના કારણે જોવા મળતું હોય છે, બરાબર. અને ઇનકમ્પ્લીટ લેટ ડાઉન રિફ્લેક્સિસ હોય તો પણ આ કન્ડિશન્સ જોવા મળે છે. ઇમોશનલ ટ્રોમા હોય તો પણ આ કન્ડિશન્સ જોવા મળે છે. હવે જો બ્રેસ્ટ ફીડિંગ કઈ કઈ કન્ડિશન્સમાં આપણે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, તો કાર્સિનોમા, મટર્નલ એચઆઈવી, બરાબર, કે ટીબી ડ્રગ્સ ચાલતી હોય જેમાં એક્ટિવ ટીબી અનટ્રીટેડ હોય, બરાબર. પછી મધરના કોઈપણ એન્ટી એપિલેપ્ટિક ડ્રગ્સ ચાલતી હોય, એન્ટી થાઇરોઇડ ચાલતી હોય, એન્ટી સાયકોટિક ચાલતી હોય તો પણ ના પાય, બરાબર. પછી બ્રેસ્ટ એક્યુટ બ્રેસ્ટ કોમ્પ્લિકેશન્સ હોય જેમાં માસ્ટાઇટિસ હોય, બ્રેસ્ટ એબ્સેસ હોય, બ્રેસ્ટની સર્જરી કરાયેલી હોય, બરાબર, બ્રેસ્ટ ઉપર હર્પીસ સિમ્પ્લેક્સ લિઝન્સ જોવા મળે. ન્યુનેટલ કન્ડિશન્સની અંદર આસ્પેક્સિયા હોય, ક્લેફ પેલેટ હોય, ગેલેક્ટોસિમિયા હોય, લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય, ફિનાઇલ કિટોનુરિયા હોય, તો આવી કન્ડિશન્સમાં આપણે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું નથી. વિચ ડ્રગ્સ યુઝ ટુ ઇનહિબિટ મિલ્ક સિક્રીશન્સ આફ્ટર ડિલિવરી. ડિલિવરી પછી મિલ્કનું જે સિક્રીશન્સ હોય એને રોકવા માટે અથવા ઓછું કરવા માટે અથવા બંધ કરવા માટે કઈ દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ? ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, બ્રોમોક્રિપ્ટિન, કે ઓલ ઓફ ધી અબવ, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો આની અંદર જવાબ આવશે બ્રોમોક્રિપ્ટિન. બ્રોમોક્રિપ્ટિન આપણે યુઝ કરીએ છીએ, બરાબર. આ શું છે? એક અર્ગોટ ડિરાઇવેટિસ છે. શું છે? અર્ગોટ ડિરાઇવેટિસ ગ્રુપની છે. આ શું છે? આના કોઈ રિકમેન્ડેડ કરતું નથી, પણ આનું કામ શું છે? જે મિલ્કને સપ્રેસ કરે છે. શું કરે છે? કારણ કે આ શું કરશે કે જે ડોપામાઇન રિલીઝ છે અને સિક્રીશનને ઇન્ક્રીઝ કરે, એટલે ડોપામાઇન રિલીઝ થશે તો શું થાય? જે પ્રોલેક્ટિન ઇન્હિબિટિંગ હોર્મોન ઇન્ક્રીઝ થશે એટલે ઓટોમેટિકલી મિલ્ક સપ્રેસ થઈ જાય છે, બરાબર. અને ક્યારે યુઝ કરીએ? ધારો કે ડિલિવરી પછી ઇન્ફન્ટનું ડેથ થઈ ગયું હોય તો આનો યુઝ કરવામાં આવે છે, અથવા હાઇપર પ્રોલેક્ટિનેમિયા હોય તો પણ આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ધ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ વોઝ લોન્ચ જોઈન્ટલી બાય BFHI નું જોઈએ તો પૂરું નામ તમને પૂછી શકે, બરાબર. એટલે આ નામ તમને આવડવું જોઈએ, બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ, બરાબર. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો 1992 લોન્ચ કરવામાં આવ્યું હતું. કોને આપ્યું હતું? તો એમ જવાબ એનો જ આન્સર એ જ છે આપણો. તો યુનિસેફ અને WHOએ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ આપ્યું હતું, બરાબર. આનો ખાસ હેતુ શું હતો? કે જે બ્રેસ્ટ ફીડિંગ છે ને એને પ્રમોટ કરવું, પ્રોટેક્ટ કરવું અને સપોર્ટ કરવું. આ યાત્રા જે ત્રણ મુદ્દા, પ્રમોટ, પ્રોટેક્ટ એન્ડ સપોર્ટ ધ બ્રેસ્ટ ફીડિંગ, અને મુખ્ય એમ હતો. આની અંદર 10 સ્ટેપ ઇન્ક્લુડ કરવામાં આવ્યા હતા. કેટલા? 10 સ્ટેપ ઇન્ક્લુડ કરવામાં આવ્યા હતા. અને આનો મુખ્ય હેતુ શું હતો? આ જ કે ડ્રગ થેરાપીના ઓબ્જેક્ટિવ ઓફ BHIFI શું હતા? બ્રેસ્ટ ફીડિંગને પ્રમોટ કરવો. તમને એક્ઝામમાં પણ પૂછી શકે છે. વિટામિન કે એટ બર્થ ઇઝ એડમિનિસ્ટ્રેટર અમોંગ ન્યૂબોર્ન, કે ન્યૂબોર્નની અંદર આપણે જે વિટામિન કે આપીએ છીએ જન્મ સમયે કેમ આપીએ છીએ? પ્રિવેન્ટ એક્સેસિવ બ્લીડિંગ, ઇન્ક્રીઝ ઇમ્યુનિટી, પ્રિવેન્ટ ઇન્ફેક્શન્સ, કે કરેક્ટ માલ ન્યુટ્રિશન્સ, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? કે પ્રિવેન્ટ એક્સેસિવ બ્લીડિંગ. હવે તમે યાદ રાખજો કે ન્યૂબોર્નની અંદર સૌથી વધુ વિટામિન્સની ડેફિશિયન્સી કઈ હોય છે? તો વિટામિન કે. એટલે આપણે ઇન્જેક્શન આપીએ છીએ વિટામિન કે, કારણ કે વિટામિન કે છે ને એ પ્લેસેન્ટાને ક્રોસ થતું નથી, બરાબર. અને ન્યૂબોર્નની જે કોલોન હોય છે એ કેવી હોય છે? એકદમ સ્ટરાઇલ હોય છે, બરાબર. એટલે એ સાઇટ ઉપર કોલોનાઇઝેશન જોવા મળતું હોય છે. એટલે વિટામિન કે બાળકને આપણે ડાયરેક્ટ આફ્ટર બર્થ પછી આપી શકતા નથી, એટલે એને બ્લીડિંગ ડિસઓર્ડર થવાના ચાન્સીસ રહે છે, બરાબર. એટલે આપણે ઉપરથી આપણે આપીએ છીએ. કેટલું ડોઝ હોય છે એનું? 0.5 to 1 મિલીગ્રામ
એના એજ પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ. પણ પ્રી મેચ્યોર બેબીને પૂછે ને 0.5 મિલીગ્રામ, મેચ્યોરમાં પૂછે તો 1 મિલીગ્રામ, એ બંને યાદ રાખજો. મેચ્યોરની અંદર 1 મિલીગ્રામ આપણે આપતા હોઈએ છીએ. વિટામિન કેનું નામ પૂછે તો ફિટોનિડિયોન, ફિટોનિડિયોન છે. ક્લિયર? એટલે વિટામિન કેના ક્વેશ્ચન્સ ક્લિયર. સ્ટ્રેપ્ટોકોકસ બી બેક્ટેરિયા કોઝ ધ ટાઈપ ઓફ ઇન્ફેક્શન્સ મોસ્ટ કોમનલી ઇન નિયોનેટ. કે સ્ટ્રેપ્ટોકોકસ બી બેક્ટેરિયાના કારણે નિયોનેટની અંદર કઈ ઇન્ફેક્શન જોવા મળે છે? એચઆઈવી ઇન્ફેક્શન, સેપ્ટિસેમિયા, મલેરિયા કે પછી ટાઇફોઇડ જોવા મળે? તો સ્ટ્રેપ્ટોકોકસ બીના કારણે જોવા મળશે, સેપ્ટિસેમિયા જોવા મળશે, બરાબર. કારણ કે જે સિસ્ટમેટિક બેક્ટેરિયા ઇન્ફેક્શન જોવા મળે નિયોનેટની અંદર આપણે સેપ્ટિસેમિયા તરીકે ઓળખીએ છીએ. પછી બીજું ન્યુમોનિયા પણ થાય, મેનિન્જાઇટિસ પણ થાય, યુટીઆઈ પણ થાય, અને ઓસ્ટિયોમાયલાઇટિસ અથવા આર્થરાઇટિસ. આટલા સ્ટ્રેપ્ટોકોકસ બીના કારણે સિસ્ટમેટિક બેક્ટેરિયલ ઇન્ફેક્શન જોવા મળે છે, બરાબર. અને મોસ્ટ કોમન વર્લ્ડની અંદર હોસ્પિટલમાં કયો છે? ઇકોલાય. કયો છે? ઇકોલાય છે. અને સેપ્સિસ માટે ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકાય. અને ધારો કે તમને એમ પૂછે કે મોસ્ટ કોમન ન્યુનેટલ સેપ્સિસ માટે ઇન્ડિયાની અંદર કોણ જવાબદાર છે? ઇન્ડિયાનું પૂછે ને સ્પેસિફિક, બરાબર. તો કયો બેક્ટેરિયા આવશે? તો એસિનેટોબેક્ટેર. શું આવશે? એસિનોબેક્ટર ઇન્ડિયા માટે, એસિનોબેક્ટર ઇન્ડિયા માટે છે. વર્લ્ડવાઇડની અંદર તો આપણે ઇકોલાય જ છે, પણ ઇન્ડિયામાં એસિનોબેક્ટર. અને તમે ન્યુનેટલ સેપ્સિસ કોને કહેશો? કે ઇન્ફેક્શન્સ જન્મથી જે 72 કલાકની અંદર લાગે એને આપણે શું કહીએ છીએ? ન્યુનેટલ સેપ્સિસ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ન્યુનેટલ સેપ્સિસનું પણ પૂછી શકે છે. ઇન ધ મોડરેટ હાઇપોથર્મિયા ધ બોડી ટેમ્પરેચર ઓફ ધ બેબી. એ મોડરેટ હાઇપોથર્મિયા કોને કહેશો? બેબીની અંદર. હવે આ હાઇપોથર્મિયા રિલેટેડ અને બ્રેસ્ટ ફીડિંગમાંથી એક ક્વેશ્ચન આવે છે, જેને આપણે કરવું જરૂરી છે, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ રહેશે મોડરેટ હાઇપોથર્મિયાની અંદર 32 થી 35.9 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? હવે હું તમને એકદમ સમજાવી દઉં કે ભાઈ હાઇપોથર્મિયા તમે કોને કહેશો? કે હાઇપોથર્મિયાની અંદર કે જે WHO આપણે આપ્યું છે 36.5 એક્ઝિલરી ટેમ્પરેચર, હં, એક્ઝિલરી ટેમ્પરેચર 36.5 અથવા 97.7 ફેરનહીટ કરતાં ઓછું હોય એને આપણે હાઇપોથર્મિયા કહીએ છીએ. એના એમાં સ્ટેજ છે 3, માઇલ્ડ, મોડરેટ અને સિવિયર, બરાબર. તો માઇલ્ડમાં કેટલું હોય? તો માઇલ્ડની અંદર, માઇલ્ડને તમે કોલ્ડ સ્ટ્રેસ પણ કહી શકો, લખું જ લખી નાખજો, 36 થી 36.4 અથવા 96.8 થી 97.6. ક્લિયર? આ ફેરનહીટમાં છે. પછી મોડરેટની અંદર 32 થી 35.9, જેને 89.6 થી 96.6 તમે કહી શકો. સિવિયર હાઇપોથર્મિયામાં 32 થી ઓછું હોય એટલે સિવિયર હાઇપોથર્મિયા કહીએ છીએ, બરાબર. ન્યૂબોર્નનું તમને એમ પૂછે ભાઈ નોર્મલ કેટલું ટેમ્પરેચર હોય? નોર્મલ હોય 36.5 સેલ્સિયસ ટુ 37.5, યાદ રાખજો, આ નોર્મલ છે. ક્લિયર? ચલો આગળ. હાઇપોથર્મિયાનો કોન્સેપ્ટ ક્લિયર. બોડી ટેમ્પરેચર ઇઝ ન્યુનિટ ઇઝ રેગ્યુલેટેડ મેનલી બાય. હવે ન્યુનિટનું જે બોડી ટેમ્પરેચર કોના મારફતે રેગ્યુલેટ થાય છે? સ્વીટિંગ, બ્રાઉન એડિપોસ ટિશ્યુ, સિવરિંગ કે પછી વોર્મથ સીકિંગ બિહેવિયર. તો આની અંદર આપણો આન્સર આવશે બ્રાઉન એડિપોસ ટિશ્યુ. હવે ન્યૂબોર્નમાં સૌથી મેક્ઝિમમ જે હીટ લોસ કયા ભાગેથી થાય? તો હીડ, બરાબર. હીડના ભાગેથી લોસ થતું હોય છે, બરાબર. બોડી થઈ ગયું. ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ પ્રિન્સિપલ મોડ ઓફ હીટ એક્સચેન્જ ઇન ઇન્ક્યુબેટર. ઇન્ક્યુબેટરમાં કયું પ્રિન્સિપલ વર્ક કરે છે હીટ એક્સચેન્જમાં? રેડિએશન્સ, કન્ડક્શન્સ, ઇવાપોરેશન્સ કે પછી કન્વેક્શન્સ? તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે કન્વેક્શન. શું આવશે? કન્વેક્શન્સ, બરાબર. હવે રેડિએશન્સનો મતલબ શું થઈ જાય? કે સરાઉન્ડિંગ જે એન્વાયરમેન્ટ હોય, બરાબર, એના મારફતે હીટ લોસ થાય. બેબી ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ના આવે એને કહેવાય રેડિએશન્સ. કન્વેક્શન્સનો મતલબ શું થઈ જાય છે? કે આજુબાજુની એર, બરાબર, આજુબાજુની એરમાં. કન્ડક્શન્સમાં શું આવશે? કે બેબી ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે. બેબી શું આવે? ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે. ઇવેપોરેશન્સની અંદર શું આવે? ધારો કે એમ્યુનિટી ફ્લુઇડ હોય, મોઇસ્ચર હોય, બરાબર, એના દ્વારા જે બાષ્પીભવન થાય એના આપણે કહેવાય ઇવેપોરેશન્સ. ક્લિયર? બાષ્પીભવન તમે કહી શકો. શોર્ટ અને એક્સટેન્ડેડ ડ્યુરેશન્સ રિકમેન્ડેડ ફોર કાંગારૂ મધર કેર એઝ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગાઈડલાઇન્સ. કાંગારૂ મધર કેર બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે
શેના માટે આપીએ છીએ? તો હાઇપોથર્મિયા પ્રિવેન્શન્સ માટે આપીએ છીએ. એની અંદર શોર્ટ અને એક્સટેન્ડેડ ડ્યુરેશન ગવર્મેન્ટે કેટલો આપેલો છે? તો આપણો આન્સર રહેશે 4 કલાક અને 5 થી 8 કલાક. શોર્ટ માટે 4 અને લોંગ માટે 5 થી 8 કલાક આપેલો છે. રેસ્પિરેટરી ડિસ્ટર્બ સિમ્પટમ્સ ઇઝ કોમનલી ઇન પ્રીટર્મ્સ બેબી. કે રેસ્પિરેટરી ડિસ્ટર્બ સિમ્પટમ્સ પ્રીટર્મની અંદર શું સિમ્પટમ્સ જોવા મળશે? લેથાર્જી, પુઅર હેલ્થ, પુઅર સર્ફેક્ટન્ટ કે પછી લેસ બ્રાઉન ફેટ. હવે RDSમાં તમે શું કહો? હાઇલિન મેમ્બ્રેન ડિઝીઝ છે. આ શું છે? હાઇલિન મેમ્બ્રેન ડિઝીઝ છે, બરાબર. પ્રીટર્મ બેબીમાં જોવા મળે છે કારણ કે આની અંદર સર્ફેક્ટન્ટની ડેફિશિયન્સી જોવા મળે છે, જેના કારણે જે સિક્રીશન્સ હોય એ સિક્રીશન્સનું પ્રોડક્શન્સ ઓછું થઈ જાય છે, બરાબર. અને એમાં જે 28 વીક્સથી ઓછા બાળકો એમાં 60 થી 80% જોવા મળે છે અને 32 થી 36 વીક્સની અંદર 15 થી 30% જેટલું જોવા મળે છે. તો આની અંદર આપણો જવાબ આવશે સી, પુઅર સર્ફેક્ટન્ટ, બરાબર. ચલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો. વિડીયો કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટ કરજો. થેન્ક યુ.